સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પ્રાંતિજ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પ્રાંતિજ રામમય બન્યું હતું અને નાની ભાગોળ પંખી કરતી ભવ્ય શોભાયાત્રા નીકળતા લોકો ભારે ઉમંગ ઉલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. તો પ્રાંતિજ નાની ભાગોળથી શોભાયાત્રા નીકળી બજાર ચોક, ગુર્જરની પોર, દેસાઈની પોર, હનુમાન ચોક થઈને નેશનલ હાઈવે 8-3 રસ્તા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો પ્રાંતિજ આખું રામમય બની ગયું હતું અને જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા આવી પહોંચતા હનુમાન મંદિર આગળ હનુમાન ચાલીસા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો ઠેર ઠેર શોભાયાત્રાને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો પઠાણવાસના નાકે શોભાયાત્રા આવી પહોંચતા મુસ્લિમ બિરાદરોએ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને નગરના શ્રેષ્ઠી અને શાંતિદૂત રહીશભાઈ કસબાતી તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ ઠંડા પીણા અને શરબતની વ્યવસ્થા કરી હતી. તો કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ગિરીશભાઈ, નટુભાઈ બારોટ, કમલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પરમાર, ગીતાબેન પટેલ, મનોજભાઈ મોદી, સંજયભાઈ પટેલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, જિજ્ઞેશભાઈ પંડ્યા, મહેશભાઈ મકવાણા, રવિભાઈ રાવલ, સુરેશભાઈ રાવલ, હરેશભાઈ બારોટ તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગધર, સંતો મહંતો સહિત રામભક્તો, ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરને લઈ જાણે ત્રેતા યુગ પાછો આવી ગયો હોય એવી અનુભૂતિ સાથે આખો માહોલ ભાવ વિભોર બની ભક્તિમય બની ગયો હતો. શોભાયાત્રાનો રૂટ જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે અલૌકિક ભાસી રહ્યું હતું. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. જ્યારે આજે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિની પ્રતિષ્ઠા હતી ત્યારે પ્રાંતિજની શોભાયાત્રા નીકળી હતી ત્યારે સમગ્ર તાલુકામાંથી પ્રાંતિજની અંદર ધર્મપ્રેમી જનતા, હિન્દુ મુસ્લિમ એકતા જાગૃત અને સબ બધા જોડાયા હતા અને શાંતિપૂર્ણ પૂર્ણ થઈ ગઈ શોભાયાત્રા. જય શ્રી રામ. આજ રોજ પ્રાંતિજ શહેર અને તાલુકા દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આજે અને હજારો સંખ્યા લોકો જોડાયા હતા. આજે જે ગૌરવની બાબત છે, આપણે જે રામ મંદિર નિર્માણ થયું છે આજે અયોધ્યામાં, આજે ખરેખર અમારા પ્રાંતિજ શહેર અને તલોદ તાલુકાના સર્વ પ્રેમી જનતાને આજે ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવ્ય લોકો સંખ્યામાં જોડાયા અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ આજે પ્રાંતિજમાં જોવા મળ્યું અને મુસ્લિમ બિરાદર ભાઈઓ પણ ભવ્ય સ્વાગત કર્યું બદલ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. જય શ્રી રામ. આજે ભારત દેશની અંદર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. 500 વર્ષથી જે પ્રશ્ન ચાલ્યો આવતો હતો એનો આજે સુખદ અને આનંદપૂર્ણ અંત આવ્યો છે અને આજે પ્રાંતિજ શહેરની અંદર એના અનુસંધાને એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ સાથે મળીને આજનો આ પવિત્ર તહેવારની ઉજવણી કરી છે. આજે સમગ્ર પ્રાંતિજ શહેરની અંદર જ્યારે દિવાળીનો માહોલ થયો એ વાતાવરણ ઊભું થયું છે. આના દિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ જળવાઈ રહે એ હું તમને અપીલ કરું છું. જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ. ભારત વર્ષનો ભવ્ય કાર્યક્રમ એવું અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમે ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ પ્રાંતિજ શહેર દ્વારા પ્રાંતિજ તાલુકો તલોદ તાલુકાના હિન્દુ ભાઈઓએ સાથે મળીને આ ભગવાન રામનો રથ પ્રાંતિજ શહેરમાં ઘુમાવ્યો, જેમાં સમગ્ર શહેરના તમામ ધર્મના લોકોએ
સાથે મળી આ ભગવાનના આ સુંદર સારા કાર્યક્રમમાં સહયોગ કર્યો તે બદલ પ્રાંતિજ શહેર સમગ્ર ધર્મીઓનો આભાર વ્યક્ત કરે છે. ભારત માતા કી જય. જય શ્રી. આજના પ્રસંગમાં ખૂબ આનંદ અને ઉત્સાહ થાય. હિન્દુસ્તાનના દરેક હિન્દુઓને ખૂબ આનંદ ઉત્સાહ થાય છે. વર્ષોથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, આપણી પેઢીઓ જતી રહી, વર્ષો આજે 500 વર્ષ પછી આપણે જે રામરાજ્યની સ્થાપના કરી માગતા હતા સ્થાપના કરવા માટે, એ સ્થાપના આજે રામરાજ્યની થઈ ચૂકી છે. ભગવાન શ્રી રામનું મંદિર અવધપુરીમાં થઈ ચૂક્યું છે અને અમે જે જે કંઈ હિન્દુઓના જે સંકલ્પો છે એ દરેક સંકલ્પો દરેક હિન્દુઓ સાથે મળી અને પૂરા કરશે. આજે રામરાજ્ય છે, રામ ભગવાનની પ્રતિષ્ઠા છે, પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમથી થઈ રહી છે અને હજારો સંતો હજારો હિન્દુઓ હજારોની લાગણીની ભાવના જે હતી એ ભાવના આજે પૂર્ણ થઈ છે અને હવે જે જે સંકલ્પો કરશે હિન્દુઓ સાથે મળીને કરશે અને જે જે કંઈ આવા કાર્યો છે એ સાથે મળીને કરશે. આ તો એક ખાલી રામ રાજ્ય આપણું ઝાંખી છે, રામ મંદિર આપણે ઝાંખી છે, મથુરા કાશી બંને બાકી છે હો. હા, દરેક જય શ્રી રામ. દરેક અવધપુરીમાં જ નહીં પણ આખોઈ ભારત વર્ષમાં અવધપુરી થઈ રહ્યું છે. આજે અયોધ્યા નગર ગામો ગામ નગરો નગર દેખી રહ્યું છે. આજના પ્રસંગમાં પણ અહીંયા આપણે પ્રાંતિજના આજુબાજુમાં એમાં દરેક હિન્દુઓએ સાથે મળી જે કાંઈ શોભાયાત્રા કાઢી છે એ દરેક શ્રી બાપ ભગવાન શ્રી રામને દઈએ અને ભગવાન રામને પ્રાર્થના કરીએ. હે પ્રભુ રામચંદ્રજી, ભગવાન દરેક હિન્દુના હૃદયમાં વસો અને દરેક આવા શુભ કાર્યની શુભ સંકલ્પની સાથે દરેક કાર્યના દરેક સંકલ્પો પૂર્ણ થાય એવી ભાવ